जय श्री कृष्ण, जय हिंद, जय भारत। धोरण 7 विषय गणित। धोरण 7 विषय गणित नी अंदर अपने आगळनो अभ्यास जे गया वीडियो में जोयो हतो तेमा भागाकार अने जे गुणाकार नी वात हती એનો અભ્યાસ કરવાનો છે આજે આપણે। બધાએ ગયો જે વિડીયો હતો એ સરસ રીતે જોયો હશે તેવી આશા સાથે આ વિડીયોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, અહીંયા આપણે ભાગાકારની વાત કરીએ તો પાંચવાળા ભાગાકારની આજે આપણે શીખવાના છે। શીખી ગયા છીએ સાદા ભાગાકાર। આપણે આવું શીખીએ કે ભાઈ 2/4 / 3 જો આવું હશે તો આપણે શું કરશું। તો અહીંયા આપણે શું કરતા હતા, 2 ભાગાકારનો ગુણાકાર પાછળની સંખ્યાને વ્યસ્ત કરતા હતા, એટલે 3/4, 2 × 2 = 4, તો 3/2। આજે આપણે જે ભાગાકાર શીખવાનો છે એ ભાગાકાર આપણે 100, 10, 1000 વડે ભાગાકાર પણ શીખવાનો છે, સાથે સાથે ગુણાકાર પણ શીખવાનો છે। તો ચાલો એ શીખીએ। એ પહેલી વાત હું તમને કહી દઉં કે આપણે એવું લઈએ કે 1.8 × 1.11, ચલો આવું આપણે છે તો મેં તમને શીખવાડ્યું હતું, આ રિપીટ કરું છું તો તમારું પાછું માઇન્ડ રિમાઇન્ડ થઈ જાય આપણું કે ભાઈ 1.8 × 1.1। તો મેં તમને શીખવાડ્યું તમારે બાજુમાં સાદો ગુણાકાર કરવાનો છે। તો અહીંયા આપણે ગુણાકાર લઈએ કે 2 × 2 = 0, 18 × 18 = 8, 9, 1, 198 જવાબ આવ્યો આપણો। 198 હવે અહીંયા આપણે 198 મૂકવાના છે, પણ આપણે એ જોવાનું છે ખાસ શું કે પોઈન્ટ પછી કેટલી રકમ છે। તો એ પોઈન્ટ પછી જુઓ આ 1 અને પોઈન્ટ પછી આ 1, મતલબ પોઈન્ટ પછી 2 રકમ છે। તો આપણે શું કરશું, અહીંયા પોઈન્ટ પછીની 2 રકમ એટલે આપણે એકમથી હંમેશા પોઈન્ટ કાપવાનો છે, એટલે એકમ 10 અંક, એટલે પાછળથી 2 પોઈન્ટ કાપી લેવાના, એટલે 1.8 × 1.1 × 1.98 જવાબ મળે છે। આ બધી જ વસ્તુઓ આપણે ગયા વિડીયોની અંદર શીખી ગયા છે। હવે સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે એ જોઈએ। હવે આપણે અહીંયા જોઈએ 1.85 × 10, 1.85 × 100, 1.85 × 1000। બહુ ધ્યાનથી તમારે આ જોવાનું છે, આના ઉપરથી જ આપણે નિયમો બનાવવાના છે। આપણે નિયમ ઉપરથી દાખલો નથી ગણવાનો, આપણે દાખલા ઉપરથી નિયમો બનાવવાના છે। તો એ યાદ રાખો કે નંબર 1 અહીંયા હું આવું કરીશ 1.85 × 10, રાઈટ? તો સીધો આવો ગુણાકાર કરી નાખીશ 185 × 10, 1 + 1 = 0, 5 × 5, રાઈટ? 5 × 1 = 1, આટલું મેં કર્યું। પછી પોઈન્ટ 2 રકમ છે, જુઓ 1 અને 2, જવાબ કેટલો મળ્યો મને 18.50, રાઈટ? 2 પોઈન્ટ મેં કાપી લીધા। આગળ સમજો, અહીંયા આવું પણ હું કરી શકું, 185 / 100 દશાંશ અપૂર્ણાંક છે, એને મેં સાદા અપૂર્ણાંકમાં ફેરવ્યું, ગુણ્યા 10, 0, 0, તો 18.5, એટલે એને 18.50 પણ કહી શકાય, 5 પણ ચાલે અને 50 પણ ચાલે, બે સરખું છે। ઓકે, હવે અહીંયા 101.85 × 100 છે, તો હું આવું પણ કરી શકું, 185 / 100, દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેર્યું, ગુણ્યા 100,
બીજી રીતે હું એવું પણ કરી શકું કે ભાઈ 1.85 × 100 રાઈટ, અથવા હું સિમ્પલ પહેલા બે જીરો હટાવેલો 185 × 100 પાછળ બે જીરો રાઈટ, આવું પણ કરી શકું. અહીંયા 1000 હોય તો 3 જીરો મૂકવાના, 100 હોય તો 2 જીરો. આ તો આપણે શીખીને આવ્યા છીએ ને કે 185 × 10 તો 185 × 10 છે કે 185 × 10 હોય તો આપણે શું કરીએ, 185 × 185 પાછળ જીરો, 185 × 100 તો આપણે શું કરીએ છીએ, 185 × 185 પાછળ 2 જીરો. એવી જ રીતે અહીંયા આપણને 100 આપ્યા હોય તો 100 નું કરવાનું, 1000 આપ્યા અહીંયા આપણને 1000 આપ્યા છે, 101.85 × 1000. પહેલાં હું આ રીતે કરી શકું, આવું 185 × 100 × 1000 બે જીરો તો 185 × 10 બરાબર 185 × 185 પાછળ 0. ઓકે રાઈટ, બીજી રીતે પણ તમે કરી શકો છો, તમને મેં શીખવાડીએ. હવે અહીંયા જુઓ, 101.85 × 10 જવાબ શું મળ્યો મને, 18.5 અથવા 18.50, 18.5. અહીંયા તમે જુઓ, આપણે 3-3 ના જવાબ જોઈ લઈએ કે ભાઈ અહીંયા મને જવાબ કેટલો મળ્યો હતો, તો કે 1.85 × 100 કર્યું મને જવાબ મળે 185. અહીંયા 1.85 × 1000 કર્યું મને જવાબ મળ્યો 1850. આની ઉપરથી કંઈક સાબિત કરવાનું છે. તમે જોયું કે જો અહીંયા 1.85 હતા ગુણ્યા 10 હતા, મતલબમાં 1 જીરો હતા. જો આવું સાબિત થાય છે દાખલા ઉપરથી કે ભાઈ 1 જીરો છે, તો જવાબમાં હું 1 પોઈન્ટ જમણી બાજુ ખસ્યો. જુઓ અહીંયા રકમ કેટલી હતી મારી પાસે, 1.85 હતી, જવાબ શું મળ્યો 18.5, મતલબમાં હું 1 કદમ ખસ્યો, 1 જીરો હતો એટલે રાઈટ. બીજામાં જુઓ, 1.85 × 100 ચલો 100 વડે ગુણાકાર છે તો પોઈન્ટ પછી નહીં, બે રકમો 185 મળ્યા, મતલબમાં 185.0 આવું પણ કહી શકાય, એટલે 185 જ કહેવાય. હું અહીંયા પોઈન્ટ મૂકું, 2 ખસ્યા રાઈટ. હવે અહીંયા આપણે જોઈએ કે ભાઈ 1.85 × 1000 તો અહીંયા મારે કેટલા પોઈન્ટ ખસવા પડે, 1, 2, 3 તો અહીંથી ખસવાનું મારે 1, 2. હવે ત્રીજી રકમ મારી પાસે નથી એટલે મેં લીધી 0, એટલે 1850 × 1850 × 0 એટલે એને કહેવાય 1850. સાબિત કેવું થયું, તો કે જેમ તમે 10 વડે 100 વડે 1000 વડે 10000 વડે ગુણાકાર કરો છો ત્યારે પોઈન્ટ પછી જેટલા જીરો હોય એટલી સંખ્યા તમારે જમણી બાજુ ખસવાનું છે. ઓકે, આના બીજા કેટલાક ઉદાહરણો આપણે ક્લિયર કરીએ. હવે એવું કહે છે કે ભાઈ ₹7.8984 × 1000 સિમ્પલ આપણે શું કરશું, પોઈન્ટ પછી જોવાનું, તો 1
જવાબ કેટલો આવશે? 7,898.4. શું કર્યું મેં? આ પોઈન્ટ છે એ ત્રણ મીંડા છે એટલે ત્રણ રકમ જમણી બાજુ ખસેડી લેવાનો. આ પોઈન્ટ ત્રણ મીંડા છે, હજાર વડે ગુણેલું છે એટલે ત્રણ કદમ જમણી સાઈડ ખસેડવાનો. આ તમારો જવાબ આવી જાય. આપણે ગુણાકાર કરતા જવાબ તો જ આપણે છે. જુઓ હું તમને બતાવું, 7, 8, 9, 84, 1, 2, 3, 4. સાદો અપૂર્ણાંક થઈ ગયું. ગુણ્યા 1,000.30. જવાબ એ જ આવશે. સિમ્પલ લોજિક આપણે આની ઉપરથી કેવું શીખ્યા છીએ કે જ્યારે પણ, યાદ રાખજો, જ્યારે પણ મારે કોઈનો ગુણાકાર કરવો છે, પોઈન્ટ પડવાનો, અથવા 10, 100, 1,000, 10,000 એવું છે, ત્યારે હું શું કરીશ? એટલા જેટલા મીંડા હશે એટલો પોઈન્ટને હું જમણી બાજુ લઈ જઈશ. બીજું ઉદાહરણ આપણે જોઈએ કે ભાઈ, ચાલો અહીંયા 10 છે તો પોઈન્ટને મારે કેટલા કદમ આગળ લઈ જવો પડશે? અહીંયા 1,0 છે તો આપણે પોઈન્ટને 1 કદમ આગળ લઈ જવાનું, એટલે અહીંથી પોઈન્ટ અહીંયા લઈ જવાનું, એટલે 87.8 જવાબ મળે. તમે સીધો જ જવાબ કરી શકો છો. બીજું ઉદાહરણ આપણે લઈએ આગળ. રાઈટ, આવું છે કે 18.787 ગુણ્યા 100. ઓકે, 100 આ છે, પોઈન્ટ અહીંયા છે, પોઈન્ટને કેટલા કદમ ખસેડવો પડશે? 2 કદમ, એટલે 1,878.7. આ તમારો જવાબ. ક્લિયર કોન્સેપ્ટ? ના આવડે તો આપણે સાદી રીતે પણ તમે કરી શકો. ત્રણ મીંડા પોઈન્ટ પછી જેટલા 1,000 છેદમાં આવે લગાવી દેવાના. 2,0, 2,0 અહીંયા પોઈન્ટ કાપી લીધો. આ રીત એકદમ સહેલી છે કે તમારે જેટલા કદમ જવું હશે એટલા કદમ તમારે જમણી બાજુ જવાનું, જેટલા તમારે પોઈન્ટ કાપવા હોય એટલા કદમ તમારે કઈ સાઈડ જવાનું છે? જમણી સાઈડ જવાનું છે. ક્લિયર બધાને? ઓકે, હવે આવે છે ભાગાકાર લેવાય. તો જે ભાગાકાર છે આમાં તમે કઈ સાઈડ જતા હતા? જમણી બાજુ જતા હતા. ભાગાકારમાં ડાબી સાઈડ જવાનું, પણ શાનું? 10, 100, 1,000, 10,000, 1,00,000, 10,00,000, કરોડ, 10 કરોડ વડે હોય ત્યારે. હવે આપણે અહીંયા જોઈએ ભાગના થોડું બહુ સિમ્પલથી કરવાનું છે. પહેલાં હું અહીંયા કરું 2.3 ભાગ્યા 2.4 ભાગ્યા 1.2. આવો જ્યારે તમને ભાગાકાર હશે ત્યારે તમે પહેલા શું કરવાનું? દશાંશ અપૂર્ણાંકને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવી દઈશું, એટલે 24/10 / 12/10. ચલો આટલો કોન્સેપ્ટ ક્લિયર બધાને, કે જ્યારે ભાગાકાર આપણને અલગ અલગ આપેલો હોય, 10, 100, 1,000 વડે ન હોય, ત્યારે આવો ભાગાકાર જ્યારે આપણને આપેલો હોય ત્યારે આપણે શું કરવાનું? કે જે ભાગાકાર દશાંશ અપૂર્ણાંકમાં છે એને સૌ પ્રથમ આપણે સાદો અપૂર્ણાંકમાં કરી નાખવાનું. 2.4/24/10 / 1.2/10. હવે તો આપણા ઘરનું થઈ ગયું, આ તો આપણે ગયા ભૂલેમાં શીખી ગયા છે. હવે શું કરશું? તો કે 24/10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10 / 10
કોન્સેપ્ટ. ફરી એક બીજો દાખલો લઈ લઈએ છીએ આપણે કે 0.3 × 0.2 ગુણાકારની વાત કરો પહેલા, પછી આ દાખલો ભાગાકારમાં લઈએ. 3 × 6 થશે,
અથવા આને પણ આપણે 10 ના ગુણમાં કરી શકીએ. જુઓ 3 ના છેદમાં 10 ગુણ્યા 2 ના છેદમાં 10 3 2 6 છેદમાં 100 6 ના છેદમાં 100 આ એક પોઈન્ટ કાપ્યો અહીંયા આ લાડુ મૂકી દો 1 એટલે 0.06 આવે. હવે આ જ વસ્તુમાં આપણે ભાગાકાર કરવો હોય તો પણ કરી શકાય. 3 ના છેદમાં 10 ભાગ્યા 2 ના છેદમાં 10. ચલો હવે એનું ભાગાકારમાં શું કરશું, 3 ના છેદમાં 10 તો એવા ને એવા, ભાગ્યાનું ગુણ્યા 10 ના છેદમાં 2. 10 ગયા 10 ગયા 3 ના છેદમાં 2. હવે આનો પણ તમારે ભાગાકાર કરવા તો કરી શકાય 3 છેદમાં 2, અથવા એને આપણે મિશ્રમાં ફેરવવાનું. મિશ્ર એટલે કેવો અપૂર્ણાંક, કે મિશ્ર એટલે પૂર્ણાંક વત્તા અશુદ્ધ અપૂર્ણાંક, સોરી શુદ્ધ અપૂર્ણાંક, પૂર્ણાંક વત્તા શુદ્ધ અપૂર્ણાંક આવશે, રાઈટ? એ બધું આપણે શીખી ગયા છે, તમને વચ્ચે વચ્ચે રિમાઇન્ડ કરાવતો રહું છું. ક્લિયર આટલો કોન્સેપ્ટ? આને તમે 2 કા 2 ને 1 3 કરશો તો પણ ચાલશે, અને આ રીતે ભાગાકાર કરશો તો પણ ચાલશે. 2 કા 2 0.05 પણ તમે આને કહી શકો છો. ક્લિયર કોન્સેપ્ટ આટલો? આ વાત કરી આપણે ભાગાકારની. હવે ભાગાકારની અંદર આપણે જોઈએ, હું આવું લઉં એ જ રકમ આપણે લઈએ કે ભાઈ 18.5 ભાગ્યા 10, 18.5 ભાગ્યા 100, 18.5 ભાગ્યા 1000. રાઈટ, 3 રકમ લીધી. હવે નિયમ જોજો કે ભાઈ અહીંયા તમે આવું કરી શકો, સાદા પૂર્ણાંકમાં 185 છેદમાં 10 ભાગ્યા 10 કશું નહીં એટલે છેદમાં 1. ભાગાકાર કરવાનું એટલે શું કરવાનું, તો કે નિવ્યસ્ત કરવાનું છે, એટલે 185 છેદમાં 10 ભાગ્યાનું થઈ જશે ગુણ્યા 1 ના છેદમાં 10. 185 એકા 185 થશે, છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100 થશે. હવે આપણે પોઈન્ટ કાપવાના છે 185 ના છેદમાં 100, તો પોઈન્ટ કાપવાના એટલે લાડુ ખવા, લાડુ થાય એક પ્રકારનું, તો એક લાડુ આને ખવડાવવાનું, બીજો લાડુ આને ખવડાવવાનો. હવે કોને લાડુ ખાધા અને કોને લાડુ ન ખાધા એ બે વચ્ચે પોઈન્ટ મૂકી દેવાનો, એટલે આપણને ખબર હોય ને બે, એટલે આપણે અહીંયા ભાગ પાડતા હતા કે આ બે લાડુ ખાધા અને લાડુ ખાધો નહીં, મતલબ જવાબ કેટલો આવ્યો આપણને 1.85. ક્લિયર આટલું? હવે આ દાખલો જોઈએ કે 18.5 ભાગ્યા 100 ક્લિયર, તો આપણે કરશું 185 છેદમાં 10 ભાગ્યા 1000 ના છેદમાં 1. 185 છેદમાં 10 એવા ને એવા, ભાગ્યાનું થઈ જશે ગુણ્યા 5 ની સંખ્યા 100, એ 100 છે તો આપણે 100 લઈશું, 100 થશે. હવે શું થશે, 185 એકા 185 છેદમાં 1000, આને લાડુ ખાધો, આને લાડુ ખાધો, આને લાડુ ખાધો, એટલે પોઈન્ટ અહીંયા આવશે, પોઈન્ટ 185 તો આપણે મૂકી શકીએ નહીં, એટલે આપણે આગળ 0 લગાવી દેવાનું, 0.185. હવે અહીંયા આપણે લઈએ ₹218.5, અથવા હું અહીંયા 21.85 લઉં છું, થોડોક ફેર પડે અહીંયા પોઈન્ટ પછી બે રકમ છે, આપણે 0 2 લગાવી દેવાના, એટલે 100 થઈ ગયું ભાગ્યા 1000 ના છેદમાં 1. 2185 છેદમાં 100 ભાગ્યાનું થઈ જશે ગુણ્યા, રાઈટ, 1 ના છેદમાં 1000. 2185 એકા 2185 થશે,
હવે એક એક આ એક પાછો એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ આ જીરો આનો આ જીરો આનો આ જીરો આનો આ જીરો આનો હજુ લાડુ વધે છે તો આપણે મૂકી દેવાનું અહીંયા આ બધા લાડુ પતી ગયા પછી પોઈન્ટ આવશે એટલે 0.0185 હવે આપણે બધાના જવાબો જોઈએ તો જો રકમ શું હતી 18.5 આન્સર શું મળ્યો 1.85 મતલબમાં પોઈન્ટ અહીંયા પોઈન્ટ પાછળ ગયો અહીંયા પોઈન્ટ હતો જો 10 હતા એટલે કે 10 હતા તો એક કદમ પાછળ જાય છે બે જીરો છે જોઈ લેજો બે જીરો છે તો બે કદમ પોઈન્ટ પાછળ ગયો જવાબમાં ત્રણ જીરો છે તો એક બે અને ત્રણ જીરો પાછળ ગયો કશું એટલે જીરો લગાવી દેવાનું મતલબમાં જ્યારે તમે ભાગાકાર કરો છો 10, 100 કે 1000 વડે ત્યારે તમારે ડાબી તરફ પોઈન્ટને લઈ જવાનું છે ફરી ઉદાહરણ સમજી લઈએ કે ભાઈ 443.2 / 10 તો આપણે શું કરશું એક રકમ એટલે કે 10 છે 10 છે તો આપણે જવાબમાં ડાયરેક્ટ લખીશું આ પોઈન્ટ ડાબી તરફ લઈ જવાનું એટલે 4.32 લગાઈ જાય હવે મને કોઈ એવું કે ભાગ્યા 100 844.558 / 100 તો હવે અહીંયા આપણે શું કરશું તો અહીંયા શું થશે કે પોઈન્ટ કેટલા કદમ પાછળ જવું પડશે ભાગાકાર છે તો બે કદમ એટલે આ 44 છે તો 8.44 / 1588 થઈ ગયું ક્લિયર ફક્ત આપણે 22 મિનિટ ને 35 સેકન્ડમાં કેટલું શીખ્યા છે તો કે 22 મિનિટ અને 35 સેકન્ડમાં આપણે એટલો અભ્યાસ કર્યો કે જો તમારે ગુણાકાર કરવો હોય કોની જોડે ગુણાકારમાં 10, 100 કે 1000 જે સંખ્યા હોય 10 હોય તો 1 પોઈન્ટ 100 હોય તો 2 પોઈન્ટ 1000 હોય તો 3 પોઈન્ટ 10000 હોય તો 4 પોઈન્ટ જમણી બાજુ ખસવાનું એ સંખ્યા જેમ જ્યાંથી પોઈન્ટ હોય ત્યાંથી જમણી બાજુ 1.4 કદમ લઈ જવાનું ભાગાકાર હોય તો તમારે 4 કદમ પાછળ જવાનું પોઈન્ટ ને 4 કદમ પાછળ લઈ જવાનું ગુણાકાર તો પોઈન્ટ ને 4 કદમ આગળ લઈ જવાનું આ તમારો જવાબ આવી જશે ક્લિયર આટલું બધાને હવે આપણે આટલો અભ્યાસ કર્યા પછી નાના મોટા અપૂર્ણાંક વિશે જોવાનું છે એ આપણે આવતા પીરિયડની અંદર જોઈશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ